કેટલાય ચોવીસીના હરિભક્તો ગામડેથી આખો મહિનો પગપાળાની ટેક રાખીને આ ધૂનમાં આવતા હોય છે. આ ધૂન દરમિયાન દરરોજ સવારે હરિભક્તોને જુદા જુદા વ્યંજનોનો પ્રસાદ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા તેવો મંદિરના કોઠારી ભંડારી કોઠારી સ્વામી દિવ્ય સ્વરૂપદાસજીએ જણાવ્યું હતું. એક માસ ચાલેલ આ ધનુર્માસ ધૂન ઉત્સવના આયોજનની પ્રેરણા ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદનદાસજી, ઉપમહંત શ્રી ભગવત જીવનદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગત, સદગુરુ સ્વામી શ્રી પ્રેમ પ્રકાશદાસજી આદિ સંતોએ રહ્યા હતા. સમગ્ર ધનુર્માસ દરમિયાન કોઠારી સ્વામી શ્રી દેવપ્રકાશદાસજી સાથે નંદ સંતો અને કચ્છ શ્રી નર નારાયણ દેવ યુવક યુવતી અને મહિલા મંડળે દરેક સેવા કાર્યોમાં સાથ સહકાર આપ્યો હતો. કૌશિક છાયાનો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, કચ્છ. કેટલાય ચોવીસીના હરિભક્તો ગામડેથી આખો મહિનો પગપાળાની ટેક રાખીને આ ધૂનમાં આવતા હોય છે. આ ધૂન દરમિયાન દરરોજ સવારે હરિભક્તોને જુદા જુદા વ્યંજનોનો પ્રસાદ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા તેવું મંદિરના કોઠારી ભંડારી કોઠારી સ્વામી દિવ્ય સ્વરૂપદાસજીએ જણાવ્યું હતું. એક માસ ચાલેલ આ ધનુર્માસ ધૂન ઉત્સવના આયોજનની પ્રેરણા ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદનદાસજી, ઉપમહંત શ્રી ભગવત જીવનદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગત, સદગુરુ સ્વામી શ્રી પ્રેમ પ્રકાશદાસજી આદિ સંતોએ રહ્યા હતા. સમગ્ર ધનુર્માસ દરમિયાન કોઠારી સ્વામી શ્રી દેવપ્રકાશદાસજી સાથે નંદ સંતો અને કચ્છ શ્રી નર નારાયણ દેવ યુવક યુવતી અને મહિલા મંડળે દરેક સેવા કાર્યોમાં સાથ સહકાર આપ્યો હતો. કૌશિક છાયાનો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, કચ્છ.